નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું મેહુલ ઝાલા. ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા, સત્તાના સિંહાસન કાજે લડતા ને ઝઘડતા દીઠા, તે દી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા. આ એક વાસ્તવિકતા છે ભારતની રાજનીતિ અને ભારતીય રાજનીતિના આધુનિક શિલ્પી કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી. પરંતુ દેશની આઝાદી સાથેના બંને મહાન સપૂત એ આજે રાજનીતિમાં વટાવવાનો હિસ્સો થઈ ગયા છે. સત્તા અને સિંહાસન માટે એક તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દુહાઈ દેવાય છે તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કંઈ કેટલાય નામ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને વટાવવામાં આવે છે. ગુજરાતમાં અનામતનો કિસ્સો હોય, પાટીદાર સમાજ હોય, દેશના રાજનેતાઓ હોય કે સમાજકારણ સાથે સંકળાયેલા કહેવાતા સામાજિક કાર્યકર્તા હોય, સૌને સરદાર સાથે હમદર્દી છે. પરંતુ પોતાનો રોટલો શેકવા અને આ જ સ્થિતિના કારણે નડિયાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની સતત 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 ઉપેક્ષા થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા દેશના મહાન સપૂતો, વિદેશના મહેમાનો, ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા વિદેશી મહાનુભાવો, અરે સાઉથ આફ્રિકાના નાગરિકો અને તેમના રાજદ્વારો. પરંતુ અફસોસ છે કે કોઈને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ નડિયાદમાં જ્યાં જન્મ થયો હતો એ નિવાસસ્થાન દર્શાવવા કે એમની જીવન કહાની સાથે જોડવા કોઈએ તસ્દી નથી લીધી અને આ જ પરિણામે એ જન્મસ્થળ અત્યારે ખંડેર જેવી સ્થિતિમાં ઊભું છે. રાહ જુએ છે નવનિર્માણની, પુનર્નિર્માણની. પરંતુ ફરી એકવાર એ અફસોસ થાય છે કે એ માટે પણ કોઈ હાથ નથી લંબાવતું. અને આ જ વિષય પર અમે રજૂ કરીએ છીએ કાર્યક્રમ પિન પોઈન્ટ અને આ વ્યથા રજૂ કરશે મારા સહયોગી સિદ્ધાર્થ પંડ્યા. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ એક અજોડ પ્રતિભા હતા. ખંડ ખંડ દેશને અખંડ બનાવનાર દેશના પનોતા પુત્ર સરદાર પટેલે પોતાનું સર્વસ્વ દેશ માટે કુરબાન કર્યું. પણ ક્યારે તમે એમના એક ઘરને નિહાળ્યું છે કે જ્યાં તે જન્મ્યા હતા? દેશ સમેત દુનિયાના કેટલાક લોકોને આ વાતની ભ્રાંતિ છે કે સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો, પણ આ હકીકત નથી. કરમસદ સરદાર સાહેબનું પૈતૃક ગામ ગણાય, પણ તેમનો જન્મ નડિયાદમાં તેમના મોસાડમાં થયો હતો. કરમસદમાં તેમના મામાનું ઘર આવ્યું છે. જૂના જમાનામાં સુવાવડ વાતે માતા પોતાના પિયરે જતી હતી અને એવી જ રીતે સરદાર સાહેબનો જન્મ થયો હતો નડિયાદમાં. આજે અમે આપને સરદાર સાહેબની જન્મસ્થળીના દ્રશ્યો દેખાડીશું, જે જોઈને આપ ચોંકી ઉઠશો. દેશના પનોતા પુત્ર તેમના જન્મસ્થળની હાલત કેટલી કફોડી છે તે જોઈને આપને આઘાત લાગે તો નવાય નહીં. એક બાજુ સરદાર સાહેબની સૌથી મોટી પ્રતિમા બનાવીને સરકાર વાહવાહી લૂંટી રહી છે, તે બીજી બાજુ સરદાર સાહેબ જ્યાં જન્મ્યા ત્યાં હાલત કેટલી કફોડી છે તે જોઈને આપ ચોંકી ઉઠશો. ત્યાં રહેનાર સ્થાનિકોનું આખરે શું કહેવું છે પહેલા એ સાંભળીએ. છેલ્લા 40-50 વર્ષથી રહીએ, મૂળ વતની અહીંના અમે દેસાઈ.
માં અહીંયા ઘર છે, જન્મસ્થળ લઈને આ વર્ષોથી એવું એવું જ છે. હા, એવું એવું જ છે. ખાલી આ કલકોમ થાય છે, બસ બીજું કશું નહીં. કોઈ સરકાર કાળજી નથી? ના ના, લોકો આવે છે અહીંયા? આવે છે, બધા પ્રધાનો બધા આવી ગયા, કોઈ પ્રધાન બાકી નહીં. બધા શું કહે છે? બધા બધા આવીને જોઈને જતા રહે છે, બસ બીજું કશું નહીં. પણ આપ અહીંયા આટલા વર્ષોથી નાનપણથી જોઈ રહ્યા છો, હા, જોઈ લાગે છે અમારે થોડી કાળજી તો લેવી જોઈએ. હા, એ તો બરાબર છે. સુરક્ષા કર્મી હોય કંઈ, હા હા, એ તો બરાબર. ચોરી થઈ જાય કંઈ, થઈ જાય, હા, એ તો બરાબર છે. થોડું રાખવું તો રાખવું જોઈએ, સુરક્ષા રાખવી જોઈએ. અને કેટલા વર્ષોથી આપ જોઈ રહ્યા છો ઘરને? લગભગ અમે છેલ્લા 50 વર્ષથી આવડાવું જોઈ રહ્યા છે, બસ આ પોઝિશનમાં. સુધારા વધારા કશું નહીં. બોલો. તો રાજકારણ જોઈને જતા રહે છે બસ? બસ બસ બસ, બીજું કશું નહીં. સરકાર અને એટલે આટલા મોટી જે મૂર્તિ બનાવી છે, તો થોડા પૈસા અહીંયા લગાવ્યા હોય સરકારે, કદાચ કંઈ કર્યું હોય તો સારું થાય ને? સારું 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 થાય, થવું જોઈએ. આપણે થવું જોઈએ, થવું જોઈએ. સરદાર સાહેબની વાત હોય અને રાજકારણ ન રમાય તે બને જ નહીં. કોંગ્રેસના પણ ઘણા એવા નેતાઓ છે જે હાલ આ ઘરની કફોડી પરિસ્થિતિ માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે અને સરકાર સામે કરી રહ્યા છે આકરા પ્રહાર. આ જ સિલસિલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે પણ સરકારની કામગીરી અને મનશા સામે ઘણા પ્રશ્નો ઊભા કર્યા. નડિયાદના અંદર જે એમનું જન્મસ્થળ આવેલું છે, સરકાર સતત આ વાત કરી રહી છે કે વર્ષોથી અમે એની કાળજી રાખી રહ્યા છીએ, આવીએ છીએ, જોઈએ છીએ, પણ પરિસ્થિતિ કંઈક એવી દેખાતી નથી. સરદાર પટેલના બર્થપ્લેસની જગ્યા ઉપર હું રમ્યો છું, કારણ કે મારું જૂનું ઘર બી એ જ જગ્યાએ છે, 100 ફૂટના ડિસ્ટન્સમાં. જ્યાં સરદાર સાહેબ રમ્યા એ જગ્યા પર મને રમવાનું સદનસીબ મળ્યું, એ જ મારા માટે તો એક ખૂબ મોટી વસ્તુ છે. અને છેલ્લા 45 વર્ષથી એમના જન્મદિવસે અને મૃત્યુતિથીએ હું એ ઘરે જઉં છું અને ત્યાં દીવો અને મીણબત્તી અને હાર ચડાવીને એમને આપણે અંજલિ આપીએ છીએ. સરદાર પટેલ જન્મેલા એ એક પ્રાઇવેટ વ્યક્તિની મિલ માલિકીની જગ્યા છે અને એ માલિકીની જગ્યાએ એ લોકોની પાસેથી પણ સરદાર મેમોરિયલ સોસાયટીએ એ જગ્યા લેવા માટે એમને ઓફર પણ કરેલી કે તમે મનપસંદ તમારી જગ્યા તમે ઘર લઈ શકો છો અને એના પૈસા મેમોરિયલ સોસાયટી ચૂકવશે અને આપ આ જગ્યા આપો તો એનો વિકાસ અમે કરીશું. પણ સરકાર તરફથી ફક્ત વાતો કરવામાં આવે છે. 3-1 વર્ષ પહેલાં એ લોકો આવ્યા હતા અને થોડું ઘણું શણગારીને પછી ગયા ગયા, ફરીથી કંઈ આવતા છે નહીં. કોઈ તિથિએ કે તહેવારોએ ભાગ્યે કોઈક માણસ દેખાય, બાકી કોઈ દેખાતું નથી. અમે નિયમિત અમારી રીતે જે કંઈ ફરજ બજાવવાની હોય એ બજાવતા આવીએ છીએ. એટલે આજે પણ સરદાર મેમોરિયલ સોસાયટી આજે પણ એમને ઓફર કરે છે કે તમે આ જગ્યા આપવા હો તો સરદાર મેમોરિયલ સોસાયટી જન્મસ્થળ તરીકે વિકસાવવા માટે હંમેશા તૈયાર છે અને એના માટેનો જે કંઈ ખર્ચ થશે એ મેમોરિયલ સોસાયટી તરફથી કરવામાં આવશે. સરકાર તરફથી વાતો કરવામાં આવે છે પણ કોઈ જાતની મદદ કે કોઈ પણ જાતનો ખર્ચ એની પાસે કરવામાં આવતો નથી, એ હકીકત છે. અને એની સાથે સાથે હું આપને એ પણ કહું કે આજે અનેક મહેમાનો પરદેશથી અમદાવાદમાં આવતા હોય છે, એરપોર્ટથી ઉતરીને એમની ઓફિસોમાં અને બીજા કામ માટે જતા હોય છે. એ શાહીબાગવાળો રસ્તો જ એ કાયમ માટેનો રસ્તો છે સૌને આવવા જવા માટેનો. પણ હું અહીંના મંત્રીશ્રીઓને અને દિલ્હીથી આવતા મંત્રીશ્રીઓને કે ચીફ મિનિસ્ટરને એક પ્રશ્ન પૂછું છું કે તમે આ મેમોરિયલની અંદર કોઈ વખત ગયા છો ખરા? આ મેમોરિયલ વિશે કોઈ પણ મંત્રીએ જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે ખરો? તમે 10 વર્ષ પહેલાં પૈસા આપવાની વાત કરેલી એ પૈસા આપ્યા છે ખરા? એ બધી જ વસ્તુમાં જવાબ નાનો આવશે, કારણ કે કોઈ પણ માણસ એની અંદર આવવા માટે તૈયાર હોતું નથી. અને હું એક બીજો પ્રશ્ન કરું કે હમણાં જ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી આવીને ગયા તો એમને 3 હેલિકોપ્ટર કરીને તમે કરમસદને ત્યાં લઈ જાઓ છો, તો શાહીબાગના મેમોરિયલમાં તો ઓરિજિનલ વસ્તુઓ બધી સરદાર સાહેબની છે, તો શાહીબાગના મેમોરિયલની વિઝિટ તમે કેમ નથી કરાવતા? જન્મસ્થળની પણ અને જન્મસ્થળની વિઝિટ પણ કરાવવી જોઈએ. મહાનુભાવો જ્યારે જ્યારે પરદેશથી કે બીજા દેશોમાંથી અગર તો કોઈ બી આવે તો એને જન્મસ્થળની મુલાકાત. કેટલા નેતાઓ તો એવા છે કે જેને સરદાર સાહેબનું જન્મસ્થળ નડિયાદ છે એ ખબર નથી, એમની બર્થ ડેટ ખબર નથી. અને
એ પોતે સરદાર સાહેબની વાત કરતા હોય છે ત્યારે મને ખૂબ આશ્ચર્ય થાય છે અને સાથે સાથે દુઃખ બી થાય છે. એટલે હું તો આ તમામને કહું છું કે તમે જન્મસ્થળ અને સરદાર પટેલનું સરદાર મેમોરિયલ સોસાયટી અને કરમસદ એની સંભાળ અને એમને પૂછીએ કે એના ડેવલપમેન્ટમાં પૈસા કોને આપ્યા. બીજી વસ્તુ દિનશાભાઈ, એક વસ્તુ એ પણ છે કે જ્યારે એ ઘરની અમે પણ મુલાકાત લીધી હતી જન્મસ્થળની, તો બહુ અગત્યની વસ્તુ ઘોડિયું જે વખતે છે એમનું, જ્યાં જેમનો જન્મ થયો, કમસે કમ એ વસ્તુઓની પણ કાળજી સરકાર લે અને સંગ્રહિત કરે. હું તો માનું છું તમામ રીતેની કાળજી લેવી જોઈએ, કારણ કે સરદાર સાહેબને તો એમનો જેટલો બધો ઉપકાર આપણી ઉપર છે આ દેશ ઉપર, કે આપણી ચામડીના બૂટ બનાવીને જો એ માણસને પહેરાવીએ ને તો પણ ઓછું પડે, એટલી મોટી દેણ સરદાર સાહેબની છે. અને એની અભાવો છે ને, એ અભાવો આકાશને પણ આંબી જાય એટલી બધી અભાવો છે. એટલે એ વ્યક્તિ માટે કોઈ બી થતું હોય તો મને તો ગૌરવ થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની તો આપણો કોઈ વિરોધ નથી, મને આનંદ છે કે તમે સારું કામ કર્યું, પણ જ્યાં કરવા જાય એવી વસ્તુઓ છે, જ્યાં લોકો પહોંચી શકે એવી વસ્તુઓ છે, જ્યાં જલ્દીથી લોકો જઈ શકે એવી વસ્તુઓ છે, અને સરદાર સાહેબ વિશેની પૂરેપૂરો ઇતિહાસ જ્યાંથી પ્રાપ્ત થઈ શકે એવો છે, એ જગ્યાઓનો વિકાસ પણ થાય એનો ખ્યાલ પણ સરકારે, આ સરકાર હોય કે પેલી સરકાર હોય, દરેકે કરવો જોઈએ એવું પોતે માનું છું. અને એ રીતે જ જન્મસ્થળનો વિકાસ પણ થાય, અને જન્મસ્થળના વિકાસ માટે પણ સરકાર પોતાનું મન શું છે અને પોતાના વિચારો શું છે એ જાહેર કરે, એવી પણ મારી તો સરકારને અપીલ છે. પોરબંદરમાં જ્યાં ગાંધી બાપાનો જન્મ થયો હતો, તો શાંતિ મંદિરને એક યુનિસેફ દ્વારા હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપને લાગે છે એ રીતના પગલાં સરકાર ઉઠાવે? જરૂરથી એને હેરિટેજ તરીકે એનું રક્ષણ કરવું જોઈએ. માલિકો પાસે વાતચીત કરીને જે કંઈ કરવા જેવું લાગે એ મેં તો મારા પૂરાપૂરા પ્રયત્નો કર્યા છે, આજે પણ મારા તો પ્રયત્નો છે. આજે પણ મારી તો એમને ઓફર છે કે આજે પણ મને મકાન જો સાપતા હોય તો સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી ત્યાં યોગ્ય રીતે એની સંભાળ રાખશે અને યોગ્ય રીતે સરદાર સાહેબનો જન્મસ્થળને સાચવશે. પ્રશ્ન એ ઊભો થાય છે કે સરદાર સાહેબના નામે અનામત માંગનારાઓ, સરદાર સાહેબના નામે વોટ માંગનારા અને સરદાર સાહેબના નામને લઈને રાજકારણ રમનારા આ લોકો આખરે છે ક્યાં? જે સરકારે 4000 કરોડ ખર્ચી સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કર્યું છે, એ સરકાર તેમના જન્મસ્થળની કાળજી લેવામાં કેમ નિષ્ફળ નીવડી છે? ક્યાં છે પાટીદાર સમાજના આગેવાનો? ક્યાં છે સરકાર અને ક્યાં છે વિપક્ષ? આ હાલત માટે કોઈ એક નહીં, સૌ કોઈ જવાબદાર છે. બે માળનું આ ઘર 250 વર્ષ જૂનું છે. આ જ રીતે પોરબંદરમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે, પણ તેણે સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે જાળવી દેવાઈ છે. પ્રશ્ન એ જ છે કે સરદાર સાહેબ સાથે આટલો અન્યાય કરવામાં કેમ આવી રહ્યો છે અને કેમ સરદાર સાહેબના નામે રાજકારણ રમાય છે? શું ફક્ત સરદાર સાહેબનું નામ રાજકારણ અને વોટ મેળવવા માટે પૂરતું રહી ગયું છે? આ એક અગત્યનો પ્રશ્ન છે જેનો જવાબ સરકારને આપવો જ પડશે. તો અમે હાજર છીએ આ સમયે એ મકાનમાં કે જ્યાં જન્મ થયું હતું સરદાર વલ્લભભાઈ પટેલનું, દેશના લોહ પુરુષનું જન્મ થયું તે મકાન આપને દેખાડે છું. આ એ જ મકાન છે. પહેલા બહારથી પણ આપ જોઈ શકશો કે આ મકાનની હાલત કેવી છે. જન્મસ્થળ છે આ સરદાર વલ્લભભાઈ પટેલનું. આખા જે આખી દિવાલ છે તે દિવાલ ઉપરનું રંગ ઉતરી ગયું છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે નેતાઓ અહીંયા આવતા હોય છે તો બહારથી ઉપર સિમેન્ટ મારીને રંગરોગાન કરીને જતા હોય છે. આ પરિસ્થિતિ કેટલી કફોળી છે આપણા સરદારના ઘરને, કે જ્યાં જન્મસ્થળ છે, જ્યાં જન્મ થયું તેની કાળજી લેવાની જગ્યાએ, તેની જાળવણી કરવાની જગ્યાએ આ રીતે જ એને મૂકી દેવાયું છે. એવું લાગે છે કે મકાન રખડતું મૂકી દેવાયું હોય તંત્ર દ્વારા. તે રીતનો ઘાટ અહીંયા સર્જાયો છે. અંદર જઈશું અને આપને બતાવીશું કે આખરે આ ઘર કેવું હતું જ્યાં તેમનો જન્મ થયો હતો. તો ગર્ભસ્થાન પણ બતાવીશું. આ એક અંદરનો એક રૂમ છે, એન્ટર કરતાથી જ, પણ મેઇન જે રૂમ છે એ આપને દેખાડીએ. એ રૂમ અહીંયા છે. આપ અહીંયા આવીને જોઈ શકશો કે આ આખું રૂમ, કે અહીંયા જ્યાં ગર્ભસ્થાન, જ્યાં તેમનું જન્મ થયું હતું, આ એ જ જગ્યા છે. હું કેમેરામેનને કહીશ કે આપને બતાડે. આ ગર્ભસ્થાન છે, આપ જોઈ શકો છો. જન્મ તારીખ 31 ઓક્ટોબર 1875 અને મૃત્યુ તારીખ પણ તેમની અહીંયા લખેલી છે. આપ અહીં જોઈ શકો છો કઈ રીતે. ફોટો પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અહીંયા ફોટા મૂકવામાં આવ્યા છે. આ ઘર બહુ જ ઘરમાં આ સમયે જ્યારે આપ આવો તો જે ઘરના વાઇબ્રેશન્સ છે, જે ઘરની ઉર્જા છે, તેમાં ક્યાંક ને ક્યાંક એ ઉર્જા આપને મહેસૂસ થતી હોય છે. અને હવે આપને અમે બતાવી રહ્યા છીએ ઘોડિયું. એ ઘોડિયું
આ એક ઘોડિયું છે કે જ્યાં જ્યારે જન્મ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલનો, તો આ ઘોડિયામાં જ તેમને હિંચકા આપવામાં આવ્યા હશે. એ આજ એ છેપરાની હાલત આપ જુઓ, કઈ રીતે આ ઘોડિયાની જાળવણી કરવાની જગ્યાએ આને રખડતો મૂકી દેવાયો છે, રઝળતો મૂકી દેવાયો છે, એની કાળજી લેનારો કોઈ નથી. કોઈ પણ આવીને આ ઘોડિયામાં આપ જોઈ શકો છો. આ ઘોડિયું જે એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ ઘોડિયું છે, કેમકે દેશના લવ પુરુષ જ્યાં જન્મ્યા હોય અને જે ઘોડિયામાં લગભગ 150 વર્ષ જૂનું આ ઘોડિયું છે, આની બનાવટથી જ લાગે છે. આ સરદાર સાહેબ નો ફોટો છે અહીંયા. તે સિવાય આપ જુઓ અહીંયા એક પછી એક તસવીરો પણ લાગેલી છે તે સમયની, કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જ્યારે અનાવરણ વિધિ થઈ હતી તે પ્રસંગે સરકારના નાણામંત્રી તે સમયના HM પટેલ પ્રવચન કરવા અહીંયા આવ્યા હતા. અને ચિત્રમાં પણ આપ ઉપર જોઈ શકશો કે ચીમનભાઈ, દાદુભાઈ દેસાઈ અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખશ્રી તે સમયના ચંદુભાઈ પટેલ અને ઉપપ્રમુખ શાંતિલાલ શાહ પણ હાજર હતા. તે સમયના ઐતિહાસિક મહત્વ ધરાવતી આ તસવીરો છે ભારતના એકતાના શિલ્પી સરદારભાઈ વલ્લભભાઈ પટેલના જન્મસ્થળે છે. અને આ પણ એક ખૂબ જ મહત્ત્વનો ફોટો જે આપ જોઈ શકો છો. તે સમયે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ સરદારના જન્મસ્થળે સરદારની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરતા નજરે ચડે છે. આ સિવાય પણ આ રૂમમાં ખૂબ ઘણી ખરી એવી યાદો છે, પણ આ રૂમની જાળવણી કરવામાં એ રીતે આવી નથી જે રીતે કરવી જોઈતી હતી. તેમનો જન્મ અહીંયા થયો, આમનું મોસાળ ગણાય જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જે માતા હતા તે અહીંયા આવ્યા હતા અને ત્યારે તેમનો જન્મ અહીંયા થયો હતો. નાનપણની કેટલીક યાદો અહીંયા એમની છે, અત્યારે પણ વાગોળીએ છે આપણે તે યાદો, તેવું લાગે છે. ખાસ કરીને અગત્યની વાત એ છે કે નાનપણનો સમય પણ કેટલોક એમને અહીંયા ગુજાર્યો છે એવું પણ અહીંયા જાણવા મળ્યું છે. અહીંયા પણ જૂની તસવીરો અહીંયા મૂકેલી છે, આ બધા જૂના અલમારીઓ ડ્રોરો છે તેમાં એમની તસવીરો છે. આ જે તસવીર આપ જોઈ રહ્યા છો અંદર જે મૂકેલી છે તે તેમની પુત્રી, સરદાર સાહેબની જે પુત્રી હતી તેમના પુત્રીના પણ અહીંયા એક ફોટો મૂકવામાં આવ્યો છે તેમની યાદીમાં. તેમનું મોસાળ હોવાથી જે તેમના મામા હતા તેમનો જે પરિવાર છે આ સમયે અહીંયા છે નહીં. બધા લોકો ત્યારબાદ કેટલાક લોકોનું નિધન થયું અને ત્યારબાદ હવે જે લોકો આની કાળજી રાખી રહ્યા છે જે કસ્ટોડિયન છે તેઓ અત્યારે છે નહીં, તે અમેરિકામાં છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર જે ઘર છે અંદર જોઈને કદાચ સરકાર આની વધુ કાળજી લે તો ખૂબ જ સારું હોય. ગુજરાતી તરીકે પણ આપણને એવું લાગે છે કે અહીંયા વધુ કાળજી લેવાની જરૂર છે. હવે પહેલા માળેથી આપને બતાવીશું કે કેવું છે આ ઘર. પહેલા માળ પર અમે આવી ચૂક્યા છીએ આ મકાન કે જ્યાં જન્મ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલનો. અને આ મકાનના પહેલા માળ ઉપર એક બેડરૂમ આવેલું છે. આ બેડરૂમમાં પણ જ્યારે પણ તેમના માતા અહીંયા આવતા હતા તો અહીંયા રહેતા હતા, અહીંયા વસવાટ કરતા હતા કેટલાક સમય માટે. પોતાના સાસરિયા પક્ષી જ્યારે અહીંયા આવતા તો આપ જોઈ શકો છો પોતાના પિયરે તે સમયે નાનપણમાં કઈ રીતની યાદો અત્યારે પણ અહીંયા છે, પણ હાલત આપ જોઈ શકો છો. આ અલમારી છે લગભગ 100-150 વર્ષ જૂની અલમારી, પણ ધૂળ પડેલી છે આ સમગ્ર અલમારી ઉપર તે આપ જોઈ શકો છો. બીજું આપને બતાવીશું કે અહીંયા જે પલંગ છે આ પલંગ પણ તે સમયનું જ છે તેવું કહેવાય છે. આના પરના ગાદલા કદાચ તેના પછી મુકાયા હોય, પણ આ જે પલંગ છે એ પલંગ લગભગ 70-80 વર્ષ જૂનું આ પલંગ, એનાથી પણ કરતાં વધારે આ પલંગ છે. તેમના પરિજનો આ પલંગ વાપરતા હતા. તો રૂમની પણ હાલત જો આપ જોઈએ તો બહુ કોઈ સારી એવી તો છે નહીં, પણ હા કઈ રીતે રૂમને વધુ સારી રીતે રાખવામાં આવી શક્યું હોત તે પણ આપ જોઈ શકો છો. અહીંયા બારીઓ પણ રૂમ ઉપર જે આવેલી છે એમાં પણ જો બધા ધૂળ અને જાળાઓ લાગેલા છે, આ રીતની પરિસ્થિતિ અહીંયા છે. કેમ આની જાળવણી કરાઈ નથી, કાળજી લેવાઈ નથી, તે એક અગત્યનો પ્રશ્ન છે. પણ આ બધા પ્રશ્નોનો જવાબ આખરે આપશે કોણ તે તો ખબર નહીં, પણ આ પ્રશ્નોનો જવાબ બધાને જોઈશે. આ પછી આપણે બીજો જે રૂમ છે ત્યાં પણ લઈ જઈશું. આ બીજું રૂમ છે કે જ્યાં નાનપણમાં કિલકારીઓ સાંભળવામાં કદાચ મળી હોય સરદાર વલ્લભભાઈ પટેલની, રૂમ આપને બતાડી. આ બીજું રૂમ ઉપર રૂમની હાલત કેટલી કફોડી, કેટલી બિસ્માર છે તે આપ જોઈ શકો છો. રૂમ રંગરોગાન રૂમમાં કરવામાં આવ્યું નથી એવીની એવી જ પરિસ્થિતિ છે. એવું લાગે છે કે આખરી રૂમને કેટલા લાંબા વર્ષોથી કોઈએ જોયું ના હોય તે રીતની પરિસ્થિતિ છે. આની કાળજી, આની જાળવણી કરવા માટે કોઈ અહીંયા છે નહીં. દિવાલોમાં પણ આપ જોઈ શકો છો દરારો પડી છે. આ પણ આ બાજુ પણ જો આપ જોશો, આ જે મેઇન અહીંયાની દિવાલ છે આ દિવાલ ઉપર પણ ખૂબ જ મોટી દરારો પડી ચૂકેલી છે. આ રૂમને જોવા માટે કેમ કોઈનું રખરખાવ માટે, મેન્ટેનન્સ માટે કોઈ અહીંયા છે નહીં તેવું લાગે છે.
બારણામાંથી પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અહીંયા છે. તે હાલત જે અહીંયા જુઓ છે, બહાર પણ આપને બતાવીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે. આવો જરા આવીને આ બહાર આવીને જો આપ જુઓ અહીંયા પણ હાલત કઈ રીતની છે. સમગ્ર આ ઉપરનું નાનું તો એક ધાબું જેવું કહી શકાય. આ હાલત આપ જુઓ, આ જુઓ આ કઈ રીતની પરિસ્થિતિ છે. જે ગંદકી અહીંયા ફેલાયેલી છે અને આ ગંદકીની સાથે આ સમગ્ર ઉપરનું આવેલું ધાબું, આની હાલત પણ ખૂબ જ કફોળી બની હોય તે રીતના દ્રશ્યો અહીં સર્જાઈ રહ્યા છે. આ પાણીની ટાંકી નાની અમથી જે તે સમયે બનાવવામાં આવી હતી, પણ આ ખૂબ જ વિસ્માર પરિસ્થિતિમાં આ ઘર હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. દિલ પણ દુઃખી રહ્યું છે કે લોહ પુરુષના નામે એટલી મોટી મોટી વાતો લોકો કરતા હોય છે. વોટની વાત હોય, બધાની વાત હોય, પણ લોહ પુરુષ જ્યાં જન્મ્યા તે જગ્યાની હાલત જો આપ જોશો તો આપને લાગશે પોતે ગુજરાતી તરીકે પણ ખૂબ જ દુઃખ તો થશે જ, પણ આથી બધો ગુસ્સો પણ આવશે. આ ઉપર જો પાણીને સાચે પાણી જો ઘરમાં ન ઘૂસે તે માટે જે તે સમયે લોઢાનું આખું આ ઉપર ટ્રેલું બનાવવામાં આવ્યું છે, એ પાણી ત્યાંથી પસાર થઈને વરસાદનું પડી જતું હતું, પણ ત્યાંની પણ હાલત એવી ને એવી જ છે. આ પરિસ્થિતિ તે સમયે સર્જાઈ છે જ્યારે આપ હાલત આની જોઈ શકો છો. અને આ પરિસ્થિતિને લઈને એક બહુ બધા પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે, હે ને. આ ઘર વર્ષોથી જે આ પણ આપ દિવાલ પણ આપ જોશો તો આ દિવાલની પણ હાલત આપ જુઓ. દરારો પડેલી છે આખી દિવાલમાં. કઈ રીતની પરિસ્થિતિ આ દિવાલમાં સર્જાયેલી છે આપ જુઓ. આ ઘરની દિવાલોમાં કઈ સમયે આ દિવાલમાં તિરાડો દરારો બધું આવેલી છે, પણ એનો જોનાર કોઈ નથી. ગંદકીનું સામ્રાજ્ય અહીં ફેલાયેલું હોય તે રીતના આ દ્રશ્યો સર્જાયા છે. અમારી સાથે વાત કરવા માટે આ ઘરમાં પહેલાં અમે વાત પણ કરી લઈશું. અમારી સાથે એક ખાસ અહીંના રહેવાસી રહીશ હાજર છે, અનિલભાઈ હાજર છે. અનિલભાઈ વર્ષોથી અહીંયા રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, તેમનાથી જાણીશું આ ઘરની પરિસ્થિતિ કેમ આવી છે. અનિલભાઈ આપ કેટલા વર્ષથી છો અહીંયા? હું 54 વર્ષથી છું. આ ઘરની પરિસ્થિતિ ને જોઈને આપને શું લાગે છે, ક્યારથી આ પરિસ્થિતિ એવી છે? આ સાથે બધા છોકરાઓ અમેરિકાન ફોરેન બહાર ગયા ત્યાં પછી આ અહીંયા કોઈ રહેવા વાળું નહીં, ત્યાં પછી આ બધી પરિસ્થિતિ ઊભી છે, સર્જેલી છે. સરકાર તરફથી ક્યારે કોઈ અહીંયા આવ્યું નથી? સરકાર તરફથી તો હું સાથે અહીંથી સાથે અંદરના ખોંચામાં રહું છું એટલે જલ્દી આવતું ના આવતું હોય મને ખબર નહીં, પણ સાથે પ્રેસિડેન્ટો અને બધા આવતા હોય છે. પણ આની કોઈ જાણવણી કરનાર કે આ રીતનું કોઈ નિર્ણય લેનાર, આની કોઈ કેળવણી કરનાર કોઈ નથી અત્યારે? અત્યારે કોઈ મને કોઈ ખ્યાલ નહીં. અને બધા અહીં આવે છે અને સાફ સુપતી વખતે નીચે નીચેનું બધું થતું હોય છે. અચ્છા, પરિજનો હાલ આ ઘરના જે માલિકો છે, કસ્ટોડિયન્સ જે પણ છે, એ આ સમય ક્યાં છે? એ બધા અમેરિકા છે અને અમુક ઇન્ડિયામાં છે. તો સાંભળ્યું આપે કઈ રીતની પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી છે. વર્ષો થઈ ગયા છે પણ આ પરિસ્થિતિ છે. હાલ પ્રશ્ન ખૂબ જ મોટો એ છે ને, યક્ષ પ્રશ્ન છે કે સરદારના નામે આટલી મોટી મોટી વાતો જે લોકો કરી રહ્યા છે તે સરદારની જન્મસ્થળી જ સંભાળી શકતા નથી, તો પછી આગળ કહેવું શું? કેમેરા પર્સન હેમંત સાથે સિદ્ધાર્થ પંડ્યા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નડિયાદ. અખંડ ભારતના શિલ્પી અને દેશની આઝાદીના રાહબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મસ્થળની આ દુર્દશા એ દેશની રાજનીતિનો અરીસો છે અને ગુજરાતની રાજનીતિમાં સરદારના નામે વૈતરણી તરી જનારાઓ માટે શરમજનક ઘટના છે. જ્યારે કલમમાંથી શાહીને બદલે આંખનું ટીપું આવીને બાજી જાય ને, ત્યારે સરદારના જન્મસ્થળ જેવી ન્યૂઝ સ્ટોરી આપની સમક્ષ લાવવાની ફરજ પડે છે. આભાર.